जय हिंद विद्यार्थी मित्रों, आजनो टॉपिक स्वाध्याय 1.16 નો સોલ્યુશન જોવાનો છે, જેની અંદર શરૂઆતના એક્ઝામ્પલ સ્વાચક સંહિતાના પરંપર છે કે નહીં તે આધારિત જોવાના છે, અને એના પછીના એક્ઝામ્પલ સામ્ય સંબંધ દર્શાવે છે એવું સાબિત કરો એવા એક્ઝામ્પલ જોવાના છે. ચલો તારે વધુ વાત ના કરતા આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બીસાણાબા મહેસાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજનો ટોપિક સ્વાધ્યાય 1.1 સોલ્યુશન. ચલો શરૂઆત કરી દઈએ. સ્વાધ્યાય 1.1 છે એનું સોલ્યુશન હવે જોવાનું છે, જેની અંદર પહેલો એક્ઝામ્પલ આપણને આપ્યો છે સ્વાચક સંહિતાના પરંપરિત છે કે નહીં તે. પણ આપણે સોલ્યુશન આ કરીએ એ પહેલાં થોડું રિબેક મારી દઈએ. સ્વાધ્યાય 1.1 છે એની થિયરી ઓલરેડી આપણે આગળના વિડીયોની અંદર જોઈ લીધી છે. એની અંદર આપણે સ્વાચક સંબંધ કોને કહેવાય કોન્સેપ્ટ ક્લિયર કરી દીધો છે. ધારો કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે વાત કરીએ, એટલે કે એક્સ ઘટક એ કોની અંદર આવેલો હોય, કેપિટલ એમાં આવેલો હોય, તો દરેક એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ એક્સ વાળી જોડ સંબંધ આરની અંદર આવેલી હોય તો એને શું કહેવાય, સ્વાચક સંબંધ કહેવાય. જેમ કે 1-1 વાળી જોડ, 2-2 વાળી જોડ, 3-3 વાળી જોડ, આ પ્રકારે એક્સ અને વાય આમ બંને કેવા હોય, સમાન હોય એવી જોડ જ બિલોંગ્સ ટુ આર હોવી જોઈએ, તો જ એને શું કહેવાય, સ્વવાચક સંબંધ કહેવાય. બીજો કોન્સેપ્ટ આપણે કયો ક્લિયર કર્યો હતો, સંમિત માટેનું. સંમિતની કન્ડિશન કઈ હતી કે પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ વાય છે એની જોડ કોની અંદર હોવી જોઈએ, કેપિટલ આરની અંદર હોવી જોઈએ. સાથે સાથે એક્સ વાયની જગ્યાએ ઉલટા કરતો હવે વાય એક્સની જોડ પણ કોની અંદર હોવી જોઈએ, કેપિટલ આરની અંદર હોવી જોઈએ, તો જ કે એ સંમિત સંબંધ કહેવાય. એટલે કે 1-2 વાળી જોડ છે એ કેપિટલ આરની અંદર હોય તો 1-2ના ઉલટા 2-1 વાળી જોડ પણ કોની અંદર હોવી જોઈએ, કેપિટલ આરની અંદર હોવી જોઈએ. દરેક ઘટક માટે આ પાલન થતું હોય તો જ એને શું કહેવાય, સંમિત સંબંધ કહેવાય. છેલ્લો કોન્સેપ્ટ આપણો કયો હતો, પરંપરિત વાળો. તો પરંપરિત માટે શરત કહી હતી કે એક્સ વાય જોડ છે, એક્સ વાયની જોડ છે એ બિલોંગ્સ ટુ આર આપેલી હોય અને વાયથી એન્ડિંગ થાય તે વાયથી સ્ટાર્ટિંગ થયેલો ઘટક ધ્યાન રાખવાનું, વાય ઝેડની જોડ પણ કોની અંદર આવેલી હોય, કેપિટલ આરમાં આવેલી હોય. હવે આ જે વાય છે એ કોમન કેન્સલ કરો, એક્સ અને ઝેડ, એક્સ ઝેડ વાળી પણ જોડ કોની અંદર હોવી જોઈએ, કેપિટલ આરની અંદર હોવી જોઈએ, તો જ એ પરંપરિત સંબંધ ધરાવે છે એવું કહી શકાય. એક્ઝામ્પલ તરીકે ધારો કે 1 અને 2 વાળી જોડ છે એ કેપિટલ આરમાં આવી છે, 2થી એન્ડ થાય છે તો 2થી સ્ટાર્ટ થતો ઘટક લેવાનો, 2-3 વાળી જોડ પણ કેપિટલ આરની અંદર આવી છે. હવે 2-2 કોમન કેન્સલ કરો, હવે એક્સ અને ઝેડ એટલે કે 1 અને 3 વાળી જોડ પણ કોની અંદર હોવી જોઈએ, કેપિટલ આરની અંદર હોવી જોઈએ ફરજિયાતપણે, તો જ એને શું કહેવાય, પરંપરિત સંબંધ કહેવાય. અને જો આ ત્રણેય સંબંધો છે એનું પાલન થાય, સ્વાચક સંમિત અને પરંપરિત હોય, તો જ એનો શું મળે, સામ્ય સંબંધ મળે. અને સામ્ય સંબંધ હોય તો જ એના સામ્ય વર્ગો તમે શોધી શકો. કમ્પ્લીટ? ઓકે, ચલો સોલ્યુશનની અંદર એક્ઝામ્પલ 1 ફરીવાર બોલી દઈએ. સ્વાચક સંમિત અને પરંપરિત છે કે નહીં એ દર્શાવો. એનો પહેલો એક્ઝામ્પલ એ લીધો છે કે ગણ કેપિટલ એ બરાબર 1-2-3-4 અપ ટુ 13 અને 14, 1-14 ઘટકો આપણને આપેલા છે અને સંબંધ આર વ્યાખ્યાયિત કરીને આપેલો છે કે એક્સ વાયની એવી ક્રમિક જોડ લો જ્યાં 3x-y બરાબર કેટલા થાય, 0 થાય. સંબંધ આર જ્યારે આ પ્રમાણે ગુણધર્મોમાં આપેલો હોય અને ઘટક ગણ સ્વરૂપ આપેલો હોય તો હંમેશા ધ્યાનમાં રાખવાનું, આપણે ઘટકવાળું જે સ્વરૂપ છે તો સંબંધ આરને પણ કોની અંદર ફેરવી દેવાનું, ઘટકની અંદર, એટલે કે યાદીની અંદર ફેરવી દેવાનું. કેમ? આપણને સરળતા રહે. ઘટક જોશો તો જ ખ્યાલ આવશે ને કે 1-1 બિલોંગ્સ ટુ આર છે, 1-2 બિલોંગ્સ ટુ આર છે, 1-3 બિલોંગ્સ ટુ આર છે, ને તો ક્યાંથી ખબર પડે? યસ, જ્યારે અહીંયા અજ્ઞાત સ્વરૂપ આપેલું હોય, એટલે કે કેપિટલ આર પર વ્યાખ્યાયિત કીધું હોય, કેપિટલ ઝેડ પર વ્યાખ્યાયિત કીધું હોય, કેપિટલ એન પર વ્યાખ્યાયિત કીધા હોય, ત્યારે તમારે અજ્ઞાત હોય તો અજ્ઞાતમાં આપણે જવાબ આપીશું, જેમ કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય એક્સ બિલોંગ્સ ટુ આર વગેરેની રીતે. ખાસ કોન્સેપ્ટ આ ધ્યાનમાં રાખવાનું. ચલો તો હવે વાત કરીએ આપણે કેપિટલ આરની. પહેલાં હવે કેપિટલ આર છે એ કયા ઘટકો દર્શાવે છે, તો શરત આપણને આપેલી છે, તો કેપિટલ આરના ઘટકો નક્કી કરો. તો 3x-y = 0 આપેલ છે માટે વાય બરાબર કેટલા થયા, 3x. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું, એક્સ અને વાય છે
એ પોતે કોની અંદરથી લેવાના છે? બિલોંગ્સ ટુ કેપિટલ ઈ, દરેક ઘટક. ચલો તો સંબંધ આ છે એ પહેલા નક્કી કરી દઈએ. માટે કેપિટલ આર, એક્સ વાયની જોડ, એક્સની કિંમત અને વાયની કિંમત કેપિટલ ઈમાંથી લેવાની છે. પહેલો ઘટક આપણે એક લઈએ, એક્સની જગ્યાએ એક મૂકો તો વાય બરાબર કેટલા મળે? ત્રણ. તો એકની સાથે ત્રણ જોડ બની. એક્સની જગ્યાએ બે મૂકશો તો બેની સાથે છ જોડ બનશે. એક્સની જગ્યાએ ત્રણ મૂકશો તો ત્રણ તારી નવ, નવની જોડ બનશે. એક્સની જગ્યાએ ચાર મૂકો તો ચાર તારી બાર, એની જોડ મળશે. એક્સની જગ્યાએ પાંચ મૂકો તો પાંચ તારી કેટલા થાય? પંદર. અહીં ઓબ્ઝર્વેશન કરો, પંદર પોતે કેપિટલ ઈમો છે ના, તો એનો અર્થ પાંચ સાથેની જોડ પંદર છે આપણે લેવાની છે નહીં, ત્યાંથી શું કરી દેવાનું? કટ. માટે અહીંયા આપણો સંબંધ આર પૂરો થાય છે. આ કેપિટલ આર છે એના ઘટકોનો ગણ આપણને મળી ગયો. હવે જે આપણને પ્રશ્ન પૂછે છે તે સ્વચક. પેલો કોન્સેપ્ટ, હવે આપણી શરત કઈ છે સ્વચકની? એક્સ એક્સ બિલોંગ્સ ટુ કેવા હોવા જોઈએ? કેપિટલ આર. બોલે તો વન વન, ટુ ટુ, થ્રી થ્રી, એવા દરેક ઘટકો કોની અંદર હોવા જોઈએ? કેપિટલ આરની અંદર હોવા જોઈએ. તો અહીંયા જો વન વન, ટુ ટુ, અપ ટુ કેટલા છે? ચૌદ. તો ચૌદ ચૌદ સુધીના ઘટકો અંદર છે, ચેકઆઉટ કરો. વન વન છે ના, ટુ ટુ છે ના, ચૌદ ચૌદ છે ના, નથી. તો અહીં શું થાય છે? અહીં કે વન વન, ટુ ટુ, અપ ટુ કે ચૌદ અને ચૌદ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર. માટે કે કહી શકાય કે એક્સ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર. માટે કે સ્વવાચક સંબંધ નથી. પક્કા? ઓકે. હવે બીજો કોન્સેપ્ટ આપણો કયો છે? બીજો કોન્સેપ્ટ સંમિતનો. સંમિત માટેનો કોન્સેપ્ટ કયો હતો? એક્સ વાયની જોડ કેપિટલ આરમાં આવેલી હોય તો વાય એક્સની જોડ પણ કેપિટલ આરની અંદર હોવી જોઈએ. તો અહીં ઓબ્ઝર્વેશન કરો, કોઈ પણ એક જોડ લઈ લો, વન થ્રી છે, તો વન થ્રી છે એ બિલોંગ્સ ટુ કેપિટલ આર છે. યસ. હવે આપણે વાત શું કરી? એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો વાય એક્સ પણ બિલોંગ્સ ટુ આર. અહીંયા જોઈ લો, પરંતુ થ્રી વન છે અંદર, ચેકઆઉટ કરો. થ્રી વન ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર. માટે શું કહેવાય? માટે કે સંમિત સંબંધ નથી. પાકા? ઓકે. હવે છેલ્લો કોન્સેપ્ટ પરંપરિત માટેનો. પરંપરિત, પરંપરિતનો કોન્સેપ્ટ એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ પણ આર હોવા જોઈએ. ચલો એ જ જોડ પાછી ફરીવાર લઈ લઈએ. અહીં વન થ્રી બિલોંગ્સ ટુ આર છે. હવે થ્રીથી સ્ટાર્ટ થતી જોડ લઈ લો. થ્રીથી સ્ટાર્ટ થતી જોડ થ્રી નાઇન બિલોંગ્સ ટુ પણ કેવા છે? કેપિટલ આર છે. આપણે શું વાત કરી હતી? એક્સ ઝેડ, આ એક્સ અને આ ઝેડ, એ જોડ નક્કી કરી દો. તો પરંતુ વન અને નાઇન ચેકઆઉટ કરો. વન નાઇન બિલોંગ્સ ટુ આર છે? નથી. ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. માટે શું કહેવાય? માટે કે પરંપરિત સંબંધ નથી. કમ્પ્લીટ. આપણે શું ધ્યાનમાં રાખવાનું? પ્રત્યેક ઘટક માટે સાબિતી આપવાની હોય છે, પરંતુ કોઈ પણ એક ઘટક માટે પણ શું થાય? અસત્ય થાય તો આખો સંબંધ કેવો કહેવાય? અસત્ય કહીશું. કમ્પ્લીટ. ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર વન છે એનો ત્રીજો એક્ઝામ્પલ. ચલો ગણ કેપિટલ એ, કયા ઘટકો આપેલા છે? એકથી છ ઘટકો આપેલા છે અને સંબંધ આર વ્યાખ્યાયિત કરેલો છે. એક્સ વાયની એવી જોડ જ્યાં વાય એ એક્સ વડે વિભાજ્ય છે. આનો અર્થ શું દર્શાવે છે? મેં સાદી ભાષામાં લખી દીધું છે. ટૂંકમાં તમે એક્સ વડે આ વાયને શું કરતા હોવા જોઈએ? ભાગી શકતા હોવા જોઈએ અને જવાબ પૂર્ણાંક સંખ્યા આપણને મળવી જોઈએ. ચલો તો પહેલાં આપણે આ જવાબ આપવો હોય તો શું નક્કી કરવું પડે? સંબંધ કેપિટલ આર અહીંયા ઘટક સ્વરૂપ આપેલા છે, તો આપણે કેપિટલ આર છે એને પણ શું કરી દો? ઘટક સ્વરૂપની અંદર ફેરવી દો. તો સંબંધ કેપિટલ આર બરાબર
एक्स ना वड़े वाय ने भागी शकाय एवं होवू जोईए। चलो पहला अहीं कॉन्सेप्ट नक्की कर दो, आ एक्स एम ने अहीं वाय एक्स वड़े भागी शकाय होवू जोईए। तो टूंक में वन वड़े क्या घटक ने भागी शकाय, अहींथी ज घटकों आपणे लेवाना छे। तो वन वड़े वन ने भागी शकाय, बीजू वन वड़े कोने टू ने भागी शकाय, वन वड़े थ्री ने, वन वड़े फोर ने, वन वड़े फाइव ने, अने वन वड़े सिक्स ने भागी शकाय। पहलो वारो एक्स बराबर वन लीधो एनो। हवे धारो के एक्स बराबर टू माटे विचारीए, टू वड़े कोने भागी शकाय, तो बे तो बेकी संख्या छे एटले बेकी पदों ने भागी शकाय। तो पहला तो बे ने बे वड़े भागी शकाय, यस, पछी बे ने चार वड़े, पछी बे ने छो, पक्का? तो बे वड़े छो ने भागी शको, बे वड़े चार ने भागी शको, अने बे वड़े बे ने भागी शको। चलो आगळ हवे वारी लईए त्रण नी, त्रण वड़े कोने भागी शकाय? तो अहींमां पछे त्रण, तो अहींया त्रण वड़े वन टू ने भगाय नो, तो त्रण ने त्रण वड़े भगाय। बीजू त्रण वड़े कोने भागी शकाय? चार ने पांच ने नहीं, मात्र छ ने। ओके चलो आगळ हवे चार वड़े कोने भागी शकाय? तो चार थी नानी संख्या ने तो ना ज भगाय, चार ने चार वड़े भागी शकाय। बीजा कोई घटक छे ना? चलो पांच वड़े कोने भागी शकाय? तो पांच वड़े मात्र पांच ने भागी शकाय, अने छ वड़े मात्र छ ने भागी शकाय। तो एक्स वड़े अपने वाय ने भागी शकाय एवा घटकों लीधा जेनो जवाब पूर्णांक संख्या होय। पक्का? डन। चलो कैपिटल आर आपणो नक्की थई गयो। हवे वात करिए जे आपणे मांगेलू छे एनी। पहला स्वाचक, स्वाचक नो कॉन्सेप्ट एक्स एक्स बिलोंग्स टू आर, बोले तो वन वन बिलोंग्स टू आर, टू टू बिलोंग्स टू आर वगैरह होवा जोईए प्रत्येक घटक माटे। तो अहीं जुओ ऑब्जर्वेशन कर दो, वन वन छे यस, टू टू छे यस, थ्री थ्री छे यस, फोर फोर यस, फाइव फाइव यस, सिक्स सिक्स यस, दरेक घटक अंदर कैपिटल आर अंदर आवेलो छे। तो अहीं आपणे भेगू स्वरूप लखी दीए दरेक माटे के प्रत्येक एक्स बिलोंग्स टू कैपिटल ए माटे, दरेक एक्स एक्स वाड़ी जोड़ कैपिटल आर मो छे, बिलोंग्स टू आर छे। पक्का? कम्प्लीट। एक्स बिलोंग्स टू ए इन वर्ड के वन लो तो वन वन, टू लो तो टू टू, थ्री थ्री लो तो थ्री थ्री, फोर लो तो फोर फोर, बधा ज घटकों कोनी अंदर छे? कैपिटल आर मो छे। तो माटे शुं कही शकाय? माटे स्ववाचक संबंध छे। पक्का? पक्का। चलो बीजो टॉपिक सममित माटे, सममित नी शरत आपणने ख्याल छे एक्स वाय बिलोंग्स टू आर, तो वाय एक्स बिलोंग्स टू पण आर होवा जोईए। चलो अहीं ऑब्जर्वेशन कर दो, एक घटक माटे पहला विचार लो, हमेशा घटक एक्स अने वाय अलग अलग होय एना माटे विचार करवानो जेथी तमने सरळता रहे। धारो के वन टू नी वात करीए, अहीं वन टू बिलोंग्स टू आर छे, वन टू ने उल्टा करो तो शू थवा जोईए? टू वन, टू वन ऑब्जर्वेशन कर दो, टू वन कहे छे ना भाई ना नथी, परंतु करीन, परंतु टू वन डज नॉट बिलोंग्स टू कैपिटल आर, माटे के सममित संबंध नथी। आपणे ટૂંકમાં એક ઘટક માટે પણ પાલન ના થાય તો એ સંબંધ દર્શાવતો નથી, સંમિત હોય, પરંપરિત હોય કે સ્વાચક, ખાસ ધ્યાન રાખવાનું। હવે વાત કરીએ પરંપરિત માટે, પરંપરિતનો કોન્સેપ્ટ એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ। ચલો અલગ ઘટકવાળી જોડ વન ટુ વાળી જ લઈ લો, વન ટુ बिलोंग्स टू कैपिटल आर छे। हवे टू थी स्टार्ट थती जोड़ पकड़ो, अलग घटक वाली ज पकड़ो, जो लो टू फोर, तेमज टू फोर बिलोंग्स टू पण केवा छे? आर छे। तो आपणे शुं वात करी थी? चलो वात करी थी कि एक्स अने झेड पण कोनी अंदर होवा जोईए? होवा जोईए कैपिटल आर नी अंदर। तो वन अने फोर चेकआउट कर दो, वन फोर वाली जोड़ अंदर छे? यस छे। वन टू वाली छे? यस।
टू फोर वाली है यस अने वन फोर वाली है ओके बिलोंग्स टू आर छे यस छे तेमज करें लखी दिए तेमज वन फोर जोड़ पण कोनी अंदर है कैपिटल आर में है माटे के शू कही शकाय परंपरित छे एटले के अहींया ऑब्जर्वेशन करवो होय तो तमे करी शको दरेक घटक माटे शक्य छे यस छे तो आपणे लखी शकीए प्रत्येक एक्स वाय अने झेड बिलोंग्स टू कैपिटल ई माटे एक्स वाय बिलोंग्स टू आर वाय झेड बिलोंग्स टू आर तो ज के एक्स झेड बिलोंग्स टू आर छे माटे शू कही शकाय परंपरित छे આથી કરીને છેલ્લે ગુજરાતી લાઈન લખવાનું ભૂલવાનું નહીં જે આપણે આગળના એક્ઝામ્પલમાં નહોતા બોલ્યા આથી કરીને અહીંયા લખી દેવાનું આથી કે આપેલ સંબંધ કેપિટલ આર કયો છે સ્વવાચક છે પરંપરિત છે પરંતુ સંમિત નથી ડન ડન ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પહેલાનો ચોથો એક્ઝામ્પલ ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર એક્સ વાયની એવી જોડ જ્યાં એક્સ અને વાયનો તફાવત તમે લો तो ये जवाब पूर्णांक संख्या है एक्स माइनस वाय पूर्णांक संख्या है आ संबंध अपने व्याख्या करने आपेलो तो स्वाचक सम्मित परंपरित है कि नहीं चकासणी करो अपनी तो वार्ता एक ज दरखास्त संबंध आर है पहला ध्यान में राखवा हमें कहीं संबंध तो ध्यान में राखी साहब क्या पण कैपिटल ए कैपिटल ए अपने लई लीए धारो के कैपिटल ए पोते झेड है झेड में क्या घटक आए ते जा मुजब ऋण संख्याओ जीरो अने धन बदीज आखी संख्याओ पक्का पूर्ण संख्याओ चलो हवे आ कैपिटल ए आपणो व्याख्यायित थई गयो हवे अहींया तो झेड आखो संख्या गण है तो घटक स्वरूप आनु कैपिटल आर तमे शोधशो नहीं शोधवानुं केम आटला बधा घटकोनो तफावत लो झेड तो कितना घटकों मैं झेड क्रॉस झेड तो झेड नो स्क्वेर एटला बधा घटकों थाय तो हवे शू करवानो तो हवे ध्यान में राखो अपने अज्ञात स्वरूप आपवानुं छे क्यों कॉन्सेप्ट इमेजिन करीने जे आपणे बोलता था ने एक्स एक्स बिलोंग्स टू आर एक्स वाय बिलोंग्स टू आर वाय एक्स बिलोंग्स टू आर ए टॉपिक अहींया उपयोग करवानो छे परफेक्ट ध्यान राखजो चलो पहली बात करिए स्ववाचक माटे साथ साथ अपने कॉन्सेप्ट तो क्लियर करीशू स्वाचक कॉन्सेप्ट क्यों है एक्स एक्स बिलोंग्स टू आर एन अर्थ के एक्स एने वाई जो घटकों के हो सन हो वन वन टू टू थ्री थ्री पक्का धारो कि आप विचारी लीए माइनस टू है माइनस टू है एक्स लीए तो वाई जगह पर एक्स है तो माइनस टू और माइनस टू जोड़ मड़ी गई एक्स एने वाई जोड़ ए रीते माइनस टू और माइनस टू जोड़ हवे तफार ले लो माइनस टू અહીંયા માઇનસ અને વાયની જગ્યાએ માઇનસ ટુ મૂકો માઇનસ માઇનસ કેવા પ્લસ તો ટુ માઇનસ ટુ કેટલા થઈ ગયા ઝીરો થઈ ગયા ધારો કે એક્સ બરાબર પ્લસ વન લે લો તો વન અને વન તો વન માઇનસ વન કેટલા થાય ઝીરો થાય પાકા ઝીરો બિલોંગ્સ ટુ કેવા યસ ઝેડ છે છે પૂર્ણાંક સંખ્યા કહેવાય ધારો કે પાંચ લઈ લો તો પાંચ પાંચની જોડ તો પાંચ માઇનસ પાંચ બરાબર ઝીરો ઝીરો બિલોંગ્સ ટુ કેવા છે ઝેડ એનો અર્થ એવો દર્શાવે છે કે અહીંયા ઝેડના દરેક ઘટકો તમે લો અને એનો શું લો તફાવત લો માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ વન ઝીરો ઝીરો વન વન ટુ ટુ થ્રી થ્રી એ દરેક ઘટકોનો તફાવત એનો જવાબ કેટલો મળે છે ઝીરો મળે છે અને ઝીરો બિલોંગ્સ ટુ કેવા છે પૂર્ણાંક સંખ્યા યસ છે તો એનો અર્થ એવો દર્શાવે કે સ્વવાચક સંબંધ દર્શાવે છે તો માટે અહીંયા લખી શકીએ તમે અહીં प्रत्येक खास ध्यान रखो एक्स बिलोंग्स टू कैपिटल ए कैपिटल ए पोते शू है झेड झेड लखो तो एक वाधो है नहीं कैपिटल झेड प्रत्येक एक्स बिलोंग्स टू कैपिटल झेड माटे एक्स एक्स बिलोंग्स टू केवा है कैपिटल आर एट्ले कि एक्स माइनस एक्स बराबर के मैं झीरो झीरो बिलोंग्स टू केवा है कैपिटल झेड ટૂંકમાં પૂર્ણાંક સંખ્યા છે કે નહીં છે તો માટે શું કહી શકાય માટે
एक्स एक्स बिलोंग्स टू आर थाय छे तो के स्ववाचक संबंध छे। वच्चे स्ववाचक संबंध लखो तो कई वाधो नहीं अने स्ववाचक एकलू लखो तो कई वाधो छे नहीं। ओके चलो हवे बात करिए सममित विषयनी। सममित સંમિતનો કોન્સેપ્ટ તમને ખબર છે, કહો તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો જ કે વાય એક્સ બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ, ટૂંકમાં આપણે બોલીએ એમાં થોડું ધ્યાન રાખો। કેવું છે, એક્સ વાયની જોડ કેપિટલ આરમાં હોય તો જ વાય એક્સની જોડ પણ કેપિટલ આરમાં હોવી જોઈએ। તો એનો અર્થ કે આપણે એલએચએસ આરએચએસ જેવી રીતે સાબિતી આપતા હોય પક્ષથી સાધ્ય તરફ એવો કોન્સેપ્ટ દેખાય છે, એનો અર્થ એવો દર્શાવે કે જો હું એક્સ વાયની જોડ છે એ બિલોંગ્સ ટુ આર વિચારી લઉં તો મારે સાબિતી કઈ આપવી પડે, વાય એક્સ બિલોંગ્સ ટુ આર દર્શાવવા પડે। પાકા ડન, ખાસ ધ્યાન રાખજો અહીંયા। તો આપણે પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ, કેપિટલ એ પોતે ઝેડ છે, બંને લખો તો ચાલશે। માટે એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર તો કે એક્સ માઇનસ વાયનો તફાવત લો, ચેકઆઉટ કરવું હોય તો કરી શકો છો, છેલ્લે આપણે દર્શાવીએ। તો આ તફાવત કોની અંદર મળશે, તો ઝેડની અંદર મળશે। કેવી રીતે ચેક કરી દઈએ, ધારો કે વન ટુની જોડ લો તો વન ટુની જોડ લો વન માઇનસ ટુ માઇનસ વન બિલોંગ્સ ટુ ઝેડ, થ્રી ફોરની જોડ લો થ્રી માઇનસ ફોર યસ મળે છે, પાંચ અને દસની જોડ લો પાંચ માઇનસ દસ માઇનસ પાંચ બિલોંગ્સ ટુ ઝેડ, ધારો કે માઇનસ બે અને પ્લસ વન લો તો માઇનસ બે માઇનસ વન માઇનસ થ્રી બિલોંગ્સ ટુ કેવા મળે છે ઝેડ। તો દરેક એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ વાયની જોડ કેપિટલ આરમાં હોય તો એનો તફાવત બિલોંગ્સ ટુ ઝેડ છે, એનો અર્થ કે શરતનું પાલન થાય છે એક્સ વાય માટે। તો જ કે હવે સાબિતી આપીએ, એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર હોય તો એનો તફાવત કે બિલોંગ્સ ટુ ઝેડ હોય તો વાય માઇનસ એક્સનો તફાવત લો, કેવો થાય વન ટુ લીધા હોય તો ટુ વન ટુ વનનો તફાવત લો તો પણ બિલોંગ્સ ટુ ઝેડ મળશે, થ્રી ફોર લીધા તો ફોર થ્રી લેલો તો પણ બિલોંગ્સ ટુ કેવા મળશે ઝેડ મળશે। તો ચેકઆઉટ કરતો એક્સ વાય બિલોંગ્સ ટુ આર તો એક્સ માઇનસ વાય લખ્યા, તો વાય માઇનસ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ લખ્યા તો શું કહી શકું, વાય એક્સ બિલોંગ્સ ટુ પણ કેવા છે કેપિટલ આર છે। પાકા, તો માટે એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર તો જ કે વાય એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર છે, માટે કે સંમિત સંબંધ છે। પાકા, ખાસ ધ્યાન રાખો, આપણે ટૂંકમાં શું કરીએ છીએ, એક્સ વાય લઈને દોડ્યા અને વાય એક્સ વાળું ટોપિક સાબિત કર્યો એલએચએસ બરાબર આર છે એવી રીતે કમ્પ્લીટ। ખાસ ધ્યાન રાખવાનું, આ પ્રમાણે સાબિતી આપશો, આ પ્રમાણે દર્શાવશો તો તમારો કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર રહેશે, સાથે સાથે સરળતર રહેશે, ખબર પડશે કે એક્સ વાયની કિંમતનો તફાવત કે બિલોંગ્સ ટુ ઝેડ હોય તો વાય માઇનસ એક્સનો બિલોંગ્સ ટુ ઝેડ હોય, એક્સ વાયમાં એક્સ માઇનસ વાય હતા તો વાય માઇનસ એક્સમાં શું થાય વાય અને એક્સની જોડ હોવી જોઈએ। પાકા ડન, ચલો હવે વાત કરીએ પારંપરિક માટે। પારંપરિકમાં મારે ઝાઝું સમજાવવાની જરૂર છે નહીં, કારણ કે અહીં જોડો યસ, તો પ્રત્યેક એક્સ વાય અને ટી બિલોંગ્સ ટુ ઝેડ, એકચ્યુઅલી એક્સ વાય ઝેડ આપણે લઈએ છીએ પરંતુ ઝેડ પોતે અહીંયા ગણ તરીકે આપેલો છે, તો આપણે વધારાનું ચલ કયો ધારી લીધું ટી, ઓકે ડન। ચલો એક્સ વાય ને ટી બિલોંગ્સ ટુ કેવા છે ઝેડ, માટે કેવું થાય છે, આ તો સાચું છે યસ, તો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર તો એક્સ અને વાયનો તફાવત કોની અંદર છે બિલોંગ્સ ટુ ઝેડ, એ જ રીતે વાય અને ટીનો તફાવત બિલોંગ્સ ટુ આર હોય એના માટે પણ નક્કી છે યસ, વાય માઇનસ ટી બિલોંગ્સ ટુ કેવા થાય ઝેડ, વાય અને ટીની જોડ માટે ખાસ ધ્યાન રાખજો। હવે આપણે સાબિત કયું કરવાનું છે, તો હવે એક્સ અને ટીનો તફાવત પણ કોની અંદર છે ઝેડની અંદર, માટે કરી ચલો માટે એક્સ વાય એના આધારે નક્કી શું કર્યું, એક્સ માઇનસ વાય બિલોંગ્સ ટુ ઝેડ છે તો એક્સ માઇનસ વાય પ્લસ વાય માઇનસ ટી બરાબર, આ સરવાળો પણ કોની અંદર હોવો જોઈએ બિલોંગ્સ ટુ ઝેડ, માટે કે ચેકઆઉટ કરી દો માઇનસ વાય પ્લસ વાય કેન્સલ, માટે શું વધે એક્સ માઇનસ ટી
બિલોંગ્સ ટુ પણ કેવા ઝેડ, માટે શું કહી શકાય? માટે કે એક્સ વાય માટે એક્સ માઇનસ વાય કહેતા હતા, તો એક્સ માઇનસ વાય તો એક્સ વાય પાકા, વાય માઇનસ ટી તો વાય ટી, તો એક્સ માઇનસ ટી તો શું થાય? એક્સ અને ટી બિલોંગ્સ ટુ પણ કેવા છે? કેપિટલ આર છે. માટે કેવો ટોપિક આપણે સાબિત કર્યો જોઈ લો, એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ટી બિલોંગ્સ ટુ આર, તો એક્સ ટી બિલોંગ્સ ટુ પણ કેવા છે? કેપિટલ આર છે. માટે શું કહી શકાય? માટે કે આપેલ સંબંધ કેવો છે? પરંપરિત છે. ઓકે, છેલ્લે ગુજરાતી લાઈન લખવાનું ભૂલવાનું નહીં. આથી કે આપેલ સંબંધ કેપિટલ આર સોવાચક, સંમિત અને પરંપરિત છે. કમ્પ્લીટ. ઓકે, વ્યવસ્થિત ધ્યાન રાખીને ફરી વાર એકવાર વિડીયો જોઈ લેશો તો અપ ટુ ડેટ કોન્સેપ્ટ ક્લિયર તમારો થઈ જશે. ડન ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો વનનો બીજું એક્ઝામ્પલ. ગણ કેપિટલ એન પર વ્યાખ્યાય સંબંધ કેપિટલ આર એક્સ વાયની એવી જોડ કે જ્યાં વાય બરાબર એક્સ પ્લસ ફાઇવ શરત આપેલી છે એનું પાલન થવું જોઈએ. સાથે સાથે આપણને એક્સની શરત આપી છે, એક્સ લેસ ધેન કેટલા? ચાર. એના માટે સ્વાચક, સંમિત અને પરંપરિત છે કે નહીં ચકાસણી કરો. અહીંયા ચોખવટ આપણને કરી દીધી છે એટલે આપણે કેપિટલ આર પણ કેવું કરી દઈશું? ચોખવટ કરી દઈશું. એક્સની કિંમત ચાર કરતાં નાની, અહીં એક્સ લેસ ધેન ફોર માટે એક્સ બરાબર કેટલા થાય? વન, ટુ અને થ્રી ઘટકો થાય. એના માટે ક્રમિક જોડ આ શરતનું પાલન કરતી શોધવાની છે. માટે કે કેપિટલ આર, ચલો એક્સ બરાબર વન લે લો, એક્સ બરાબર વન મૂકો તો વન પ્લસ ફાઇવ સિક્સ, તો એકના માટે છ, બે મૂકો તો બેના માટે સાત, અને ત્રણ મૂકશો તો ત્રણના માટે આઠ. કેપિટલ આર આ ઘટક ધરાવતો મળે છે. આપણો કોન્સેપ્ટ સ્વાચક, સંમિત અને પરંપરિત માટે, તો અહીં ઓબ્ઝર્વેશન કરો, અહીં ચલો વન વન, ટુ ટુ, થ્રી થ્રી વગેરે મળે છે, નથી મળતા. તો અહીં શું કરી દઈશું? પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ કયો છે? ગણ એન માટે એક્સ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર. માટે કે સ્વવાચક નથી. સેમ પ્રોસેસ હવે કોના માટે વાત કરીશું? સંમિત માટે. તો જુઓ સંમિત માટે વન સિક્સ, અહીં વન સિક્સ બિલોંગ્સ ટુ કેવા છે? કેપિટલ આર. પરંતુ સિક્સ વન દેખાય છે, ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ આર. માટે કે સંમિત નથી. અને એ જ રીતે અહીં દેખાય છે કંઈ વન સિક્સ છે, એ બિલોંગ્સ ટુ આ લઈએ તો સિક્સથી સ્ટાર્ટ થતી જોડ છે કોઈ નથી. તો અહીં એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, તો કે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર નું પાલન થતું નથી. માટે કે પરંપરિત નથી. ધ્યાન રાખજો પ્રત્યેક એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એન માટેની વાત કરીએ છીએ. કમ્પ્લીટ. તો આપણો બીજો એક્ઝામ્પલ છે, એનો સંબંધ આર સ્વાચક, સંમિત કે પરંપરિત નથી. છેલ્લે લાઈન ગુજરાતીમાં લખી દેવી. કમ્પ્લીટ. કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર ટુ. ગણ કેપિટલ આર પર વાસ્તવિક સંખ્યા ગણ આર આપેલો છે, એના માટે સાબિત કરો કે સંબંધ કેપિટલ એસ બરાબર એ બીની ક્રમિક જોડ એવી કે જે શરત કઈ આપી છે એ લેસર ઇક્વલ બી સ્ક્વેર છે એનું પાલન કરતી હોય, તો કે સ્વાચક, સંમિત કે પરંપરિત નથી. આ આપણે સાબિત કરવાનું છે કે આપેલ સંબંધ છે સ્વાચક નથી, સંમિત નથી કે પરંપરિત નથી. કઈ શરત માટે? એ
लेस ओर इक्वल बी स्क्वेर माटे। आपणे पहला तो वास्तविक संख्या गण कैपिटल आर छे, खास ध्यान रखो संबंध ने अत्यार सुधी आपणे आर वडे दर्शाता था एटले भूलो करी बेसता नहीं, अहींया संबंध कोना वडे दर्शाव छे कैपिटल एस वडे, पहला ए वस्तु नक्की कर दो। तो आपणे धारी लीधी, धारो के गण कैपिटल ए बराबर आर छे अने संबंध एस छे, फरी वार मैं अहींया दर्शावी दीधो आपणने ख्याल आवे कारण के कॉन्सेप्ट आपणे क्लियर करवानुं छे सत्य छे के असत्य एना माटे। तो एस बराबर ए बी नी क्रमिक जोड़ ज्यां ए लेस ओर इक्वल बी स्क्वेर छे, परफेक्ट ध्यान रखो। हवे अहींया कैपिटल आर, तो कैपिटल आर तो वास्तविक संख्या गण एनी अंदर तो ऋण संख्याओ आवे, धन आवे, अपूर्णांक आवे, पूर्णांक आवे, पॉइंट वाली आवे, बधी ज किंमतों आवेली होय जे संख्या रेखा उपर दर्शावी शकाती होय। तो के दरेक संख्या माटे तमे व्याख्यायित करी शकशो एवं व्यापक पद आपणे दर्शावी शकीए, तो आपणे तो शुं करवुं पड़े मात्रा अने खोटो दर्शावानो छे कम्प्लीट। तो आपणे शुं करशुं संख्यात्मक माहिती लईने आ शरतनुं पालन थाय छे के नथी थतुं ए प्रमाणे आनी साबिती आपीशुं। तो पहली वात करीए आपणे स्ववाचक माटे, खास ध्यान राखजो स्ववाचकनो कॉन्सेप्ट आपणो कयो छे एक्स एक्स बिलोंग्स टू आर होवा जोईए, संबंध माटे आपणे शीख्या हता कैपिटल आर होय तो। अहींया आपणे ए बी छे तो ए माटेनो कॉन्सेप्ट विचारो ए ए बिलोंग्स टू कैपिटल एस होवा जोईए, परंतु ये सत्य थाय छे आ शरतना आधारे के नथी चेकआउट करवो पड़े। तो आपणे धारी लईए, धारो के स्मोल ए बराबर वन हाफ छे बराबर। हवे आपणे कोना माटे विचारीए ए ए माटे विचारीए, धारो के बिलोंग्स टू केवा छे एस छे, तो के आ ए अने बी, आ ए अने बी छे तो एनी जगह केटला लीधा छे वन हाफ, तो वन हाफ अने वन हाफ नो स्क्वेर केटलो थाय वन बाय फोर, वन हाफ ए लेस देन वन बाय फोर छे नथी। साथे साथे चेकआउट कर दो वन हाफ छे ए वन बाय फोर ने समान छे नथी, एनो अर्थ के ए बराबर वन हाफ माटे ए ए बिलोंग्स टू एस छे एनुं शरतनुं पालन थाय छे ना, आना माटे आ सत्य नथी, आ शरतनुं पालन करतुं नथी। माटे शुं कही शकाय, माटे के स्ववाचक संबंध नथी, पक्का कम्प्लीट आ शक्य ज नथी, शरतनुं पालन करतुं नथी, माटे के स्ववाचक संबंध नथी ए ए बिलोंग्स टू कैपिटल एस शक्य नथी कम्प्लीट। ओके डन, अहींया ए ए दर्शायो छे एटले प्रत्येक ए बिलोंग्स टू कैपिटल आर माटे विचारजो, पक्का व्यापक स्वरूप दर्शावो तो कया गणमां आवेलो छे ए खास दर्शाववानो, અને સંખ્યાત્મક માહિતી મેં ધારી છે એની સાબિતી આપણે આ પ્રમાણે દર્શાવી દીધી। ઓકે ડન, ચલો સંમિત માટેની વાત કરીએ, સંમિત સંમિત માટેનો કોન્સેપ્ટ જોયો આપણે, સંમિત માટે કોન્સેપ્ટ કયો હતો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ, અહીંયા પણ આપણે કિંમત ધારી લઈએ। ધારો કે वन टू नी जोड़ छे ए बिलोंग्स टू केवा छे कैपिटल एस, संबंध व्याख्यायित करो छे तो एना माटे शरत नुं पालन थाय छे आ ए आ बी तो केवा थाय छे वन लेस ओर इक्वल टू नो स्क्वेर फोर, तो एक शरत नुं पालन थाय छे कि वन छे फोर करता केवा छे नाना छे सत्य छे, परंतु चेकआउट करजो हवे टू वन माटे शरत जोई लो आ ए અને આ શું થઈ ગયા બી, તો ટુ એમને વનનો સ્ક્વેર કેટલો થાય વન, લેસ દેન શક્ય છે શક્ય નથી, એનો અર્થ એવો દર્શાવે છે કે આપેલ સંબંધ સંમિત નથી, પક્કા અજ્ઞાત સ્વરૂપ લખવું હોય તો તમે લખી શકો છો કે પ્રત્યેક એ અને બી માટે ए बी बिलोंग्स टू एस अने बी ए बिलोंग्स टू एस ए शरत नुं पालन करतो नथी, माटे सममित संबंध नथी कम्प्लीट। ओके डन, चलो
હવે વાત કરીએ પારંપરિક માટે। અહીંયા ખાસ કિંમતો મેં ધારી એ જ તમે ધારો એ પણ જરૂરી છે નહીં, દરેક કિંમત માટે આપણે ધારણા કરી શકો છો। ડન ડન, ચલો પારંપરિક માટેની વાત કરીએ। હવે ધારી લઈએ, ધારો કે ધ્યાન રાખજો એ બરાબર 5, બી બરાબર 3 અને સી બરાબર 2 માટે। પહેલી જોડ આપણે કહી, યસ એ બી બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ, પછી બી સી બિલોંગ્સ ટુ આર હોવો જોઈએ, અને પછી એ અને સી બિલોંગ્સ ટુ આર હોય, આર એટલે સંબંધ મેં વ્યાખ્યાયિત કર્યો હોય તો। આપણે વ્યાખ્યાની રીતે હું સમજાવું છું, અત્યારે હાલ આપણો સંબંધ કયો છે, કેપિટલ એસ, તો એના માટે આપણે એસ બિલોંગ્સ ટુ વાળો ટોપિક દર્શાવશું। ચલો વાત કરીએ પહેલાં એ બી માટે, તો એ બી એનો અર્થ કે 5 3, આ એ અને બી શરત કહી આપણી, એ સોરી કોલ બી ચેકઆઉટ કરો, તો 5 3 માટે 5 3નો સ્ક્વેર 7 છે, યસ 7 છે, માટે 5 3 બિલોંગ્સ ટુ કેવા છે, કેપિટલ એસ છે। ચલો 3 2 માટે બી એન્ડ સી ચેકઆઉટ કરો, 3 2નો સ્ક્વેર કેટલો થશે, 4, 7 છે, યસ, તો 3 2 બિલોંગ્સ ટુ પણ કેવા છે, કેપિટલ એસ। હવે વાત કરીએ કોના માટે, એ એન્ડ સી 5 2, ચલો શરતનું પાલન થાય છે, એ એન્ડ આરેવા સી 2નો વર્ગ કેટલો થાય, 4, 5 4 શક્ય નથી। અહીંયા કોન્સેપ્ટ કયો થઈ ગયો, એ બી બિલોંગ્સ ટુ એસ મળે છે આપણને, બી સી બિલોંગ્સ ટુ એસ મળે છે, પરંતુ એ સી ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ, માટે કે માટે પરંપરિત નથી। ખાસ ધ્યાન રાખવાનું 5 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેવા, કેપિટલ એસ, પાકા, ઓકે ડન। તો અહીંયા આ સંબંધ કેપિટલ આર સ્વાચક સંમિત કે પારંપરિક નથી, જે માગે સાબિતી છે, છેલ્લે લાઈન એવી ગુજરાતી લખી દેવી। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 4, ગણ કેપિટલ આર પર વાસ્તવિક સંખ્યા ગણની વાત કરે છે, એના માટે સાબિત કરો કે સંબંધ એસ બરાબર એ બીની એવી ક્રમિક જોડ લો જ્યાં એ લેસર ઇક્વલ બી છે એનું પાલન થતું હોય, અને સાબિત કરો કે સ્વાચક છે, પારંપરિક છે, પરંતુ સંમિત નથી। આપણે આગળનો એક્ઝામ્પલ છે એના જેવો જ છે, પરંતુ અહીંયા શું નથી આપેલા, બી સ્ક્વેર નથી આપેલા, માત્ર બી આપેલા છે, એટલે ખાસ ધ્યાન રાખજો। મેં ધાર લીધું છે, ધારો કે કેપિટલ એ બરાબર વાસ્તવિક સંખ્યા ગણ આર છે, અને સંબંધ એસ મેં ફરીવાર દર્શાવી દીધો છે, એ બીની એ બી ક્રમિક જોડ જ્યાં શરત કહી આપી છે, એ લેસર ઇક્વલ બી છે। પહેલી વાત કરીએ સ્વાચક માટે, હવે અહીંયા દરેક ઘટક માટે આપણે વિચારવાનું છે, સ્વાચક એટલે કંઈ હોવું જોઈએ, એ માટે વિચારીએ તો એ એ બિલોંગ્સ ટુ કેપિટલ એસ હોવા જોઈએ, કોઈ પણ ઘટક કેપિટલ આરનો। ધારો કે 1 માટે વિચારીએ તો 1 1 બિલોંગ્સ ટુ યસ લઈ શકાય, એ બરાબર 1 લો, અહીંયા પણ 1 થશે, તો 1 1 કહેવાય, નહીં કહેવાય, પણ 1 1 યસ શરત 1 તો પાલન થશે જ, કમ્પ્લીટ। તો એવું જરૂર નથી કે બંને શરતોનું પાલન થાય, કોઈ પણ એક શરતનું પાલન થાય તો પણ સત્ય કહીશું। ધારી લઈએ તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે, ધારો કે એ બરાબર 1 લઈએ, તો કે 1 1 માટે આ એ એ અહીંયા શરતનું પાલન થાય છે, ચેકઆઉટ કરો, 1 1 કહેવાય, ના બરાબર તો 1 છે, શરતનું પાલન થાય છે, થાય છે। એ બરાબર ધારો કે -1/2 લો, ચેકઆઉટ કરો, -1/2 -1/2 એ એન્ડ એ ચેકઆઉટ કરો, -1/2 બરાબર -1/2, એક શરતનું પાલન થાય છે, થાય છે, તો માટે આપણે અહીંયા કોન્સેપ્ટ એવું દર્શાવી શકીએ કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે અથવા કેપિટલ આર માટે, એ એની જોડ બિલોંગ્સ ટુ કેવા છે, સંબંધ એસ છે, માટે શું કહી શકાય, માટે સ્વવાચક સંબંધ છે, ઓકે ડન। આવું દરેક ઘટક માટે તમે વિચારી શકો છો, બંનેમાંથી કોઈ પણ એક શરતનું પાલન તો થશે જ,
અને જે શરતનું પાલન થાય તો એના માટે સત્ય છે, ના થતું હોય બંનેમાંથી કોઈ પણ તો સત્ય નથી. હવે વાત કરીએ સંમિત માટે. સંમિત માટેનો કોન્સેપ્ટ તમને ખબર જ છે? યસ, ખબર છે. ચલો હવે ધારી લઈએ કિંમતો એ બરાબર 1 લઈ લો, બી બરાબર 2. ચેકઆઉટ કરો 1-2 માટે. 1-2ની જોડ એના માટે શરતનું પાલન થાય છે તો 1 લેસ ધેન 2 સત્ય છે પાકા. પરંતુ 2-1 માટે વિચારો, 2-1 માટે 2 લેસ ધેન 1 સત્ય છે? શક્ય નથી પાકા. તો માટે શું કહી શકાય? માટે પ્રત્યેક એ એન્ડ બી બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે એ બી બિલોંગ્સ ટુ કેપિટલ એસ, પરંતુ બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ એસ છે. માટે કે સંમિત નથી. ચલો પાકા, ડન. હવે વાત કરીએ પરંપરિત માટે. કિંમત ધારી લો, શરતનું જે પાલન કરે એ પ્રમાણે છે. એ બરાબર 1 લઈ લો, બી બરાબર 2 લઈ લો અને સી બરાબર 3. કિંમત ધારણા એવી રીતે કરવાની જેથી શરૂઆતના ઘટકોનું તો પાલન થવું જોઈએ. એ લેસ એન બી માટે યસ, બી લેસ એન સી માટે યસ, પછી બાકીનો ટોપિક આપણે વિચારવાનો. ધારતા માટે જોઈ લો, પહેલી વાત કરીએ 1-2 માટે. 1-2 માટે શરતનું પાલન 1 લેસ ધેન 2 સત્ય છે? યસ, સત્ય છે. માટે શું કહી શકાય? 1-2 બિલોંગ્સ ટુ કેવા કહેવાય? એસ કહી શકાય. ચલો 2-3 માટે વિચારીએ તો 2 લેસ ધેન 3. 2-3 બિલોંગ્સ ટુ પણ કેવા કહેવાય? એસ કહી શકાય. હવે વાત કરીએ 1 અને 3 માટે. તો 1-3 તો 1 લેસ ધેન 3 સત્ય છે? સત્ય છે. તો 1-3 બિલોંગ્સ ટુ પણ કેવા કહેવાય? એસ પાકા. વ્યાપક સ્વરૂપ દર્શાવવું હોય તો લખી શકાય. માટે કે પ્રત્યેક એ બી એન્ડ સી બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે એ બી બિલોંગ્સ ટુ કેવા? કેપિટલ એસ. બે સી બિલોંગ્સ ટુ કેપિટલ એસ. તો જ કે એ સી બિલોંગ્સ ટુ પણ કેપિટલ એસ. માટે શું કહેવાય? માટે પરંપરિત છે. આથી કરીને છેલ્લે ગુજરાતી લાઈન લખી દેવાની. આથી સંબંધ એસ સ્વવાચક છે, પરંપરિત છે, પરંતુ સંમિત નથી, જે માગે સાબિતી છે. ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ નંબર 8મો એક્ઝામ્પલ છે. એની રકમ આ પ્રમાણે આપેલી છે. ચલો સાબિત કરો કે ગણ કેપિટલ એ એના ઘટકો આપેલા છે 1, 2, 3, 4, 5 અને એના પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર જે આ ક્રમિક જોડ એ બી કેવી છે કે એ માઇનસ બી છે એનો માનાંક યુગ્મ છે આ શરતનું પાલન કરતું હોય તો સંબંધ આર વ્યાખ્યાયિત કરેલું છે. તો આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આપેલ સંબંધ કેવો છે? સામ્ય સંબંધ છે. આવું સાબિત કરો. પછી આગળ બીજા પ્રશ્નો પણ પૂછેલા છે કે 1, 3, 5 ઘટક છે એના બધા જ ઘટકો છે એ એકબીજા સાથે સંબંધ દર્શાવે છે. સાથે સાથે 2, 4 છે એના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ દર્શાવે છે. પરંતુ કે 1, 3, 5નો એક પણ ઘટક 2, 4 સાથે સંબંધ દર્શાવતો નથી. આવી સાબિતી આપો. તો કેટલા ટોપિક થયા આપણી પાસે? સમય સંબંધવાળો એક ટોપિક, 1, 3, 5 વાળો બીજો ટોપિક, 2, 4 વાળો ત્રીજો ટોપિક અને ચોથો 1, 3, 5નો 2, 4 સાથે સંબંધ દર્શાવતો નથી. તો ટૂંકમાં 4 પ્રશ્નો આપણી પાસે થયા. આપણે પહેલી વાત કરીશું સામ્ય સંબંધની. કોન્સેપ્ટ આપણો ક્લિયર છે? યસ. સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો એ સંબંધ હંમેશા કેવો કહેવાય? સામ્ય સંબંધ કહેવાય.
આગળના એક્ઝામ્પલ આપણે જોઈ લીધા, કોન્સેપ્ટ પણ આપણો ક્લિયર છે, એટલે મેં શું કરી દીધો છે, જવાબ પહેલેથી દર્શાવી દીધા છે, કારણ કે મારે એનું એ જ વસ્તુ ફરીવાર બોલવાનું થશે. એટલે કે બોલું તો તમારી સાથે, લખાણ હોય તો તમને ક્લિયર કટ યાદ રહે. ચલો પહેલી વાત કરીએ આપણે, ગણ કયો આપે છે તે. તો ગણ કયો આપેલો છે, તો કેપિટલ એ બરાબર 1, 2, 3, 4, 5 આપેલો છે. 1 થી 5 ઘટકો આપેલા છે. હવે સંબંધ ગુણધર્મની રીતે આપેલો છે અને ગણ ઘટક સ્વરૂપે આપેલો છે. તો આપણે અગાઉ વાત કરી હતી એ મુજબ ઘટક સ્વરૂપ ગણ આપે તો આપણે શું કરવાનું, સંબંધને પણ ઘટક સ્વરૂપ દર્શાવી દેવાનું, યાદીની રીતે દર્શાવી દેવાનું. ચલો તો આપણો સંબંધ શું કહે છે, કે એ બીની ક્રમિક જોડે એવી લો કે એ માઇનસ બીનો તફાવતનો માનાંક જોલા જો કેવો છે, યુગ્મ છે, એનો અર્થ કે બેકી સંખ્યા હોવો જોઈએ. ચલો એ અને બીના ઘટકો ક્યાંથી લેવાના છે, તો ગણ કેપિટલ એમાંથી લેવાના છે. પહેલી વાત કરીએ વનની, વનની સાથે કોનો તફાવત લો તો યુગ્મ સંખ્યા મળે. તો પહેલી જ વાત કરીએ વનની, વન સાથે, વનનો 3 સાથે અને વનનો 5 સાથે. પછી એ જ રીતે 2ની વારી લઈ લો, 2નો 2 સાથે તફાવત, 2 - 2 = 0. પછી 2 - 4 કે 2 મળશે, એનો માનાંક કેવો થઈ જશે, પ્લસ, તો એ પણ યુગ્મ સંખ્યા મળશે. પછી 3નો વારો લઈ લો, 3નો 1 સાથે, 3નો 3 સાથે અને 3નો 5 સાથે, તફાવત કેવો થશે, યુગ્મ. એ જ રીતે 4 સાથે, 4નો 2 સાથે, 4નો 4 અને આગળ કોઈ ખરો ના નથી. પછી 5નો વારો લઈ લો, 5નો 1 સાથે તફાવત લો, 5નો 3 સાથે અને 5નો 5 સાથે તફાવત લો, તો આ તફાવત કેવો મળે છે, યુગ્મ મળે છે. તો કેપિટલ આર નું ઘટક સ્વરૂપ આપણને આ દર્શાવે છે. હવે કોન્સેપ્ટ આપણો કયો, પહેલા સ્વવાચક માટે સ્વવાચકનો કોન્સેપ્ટ કયો હતો, યસ આપણે જાણીએ મુજબ XX બિલોંગ્સ ટુ કેવા હોય છે, કેપિટલ આર. અહીંયા શું આપ્યું છે, એ બી સ્વરૂપ આપે છે, તો આપણે એ એ સ્વરૂપ દર્શાવવાનું રહેશે. એ એ એનો અર્થ દર્શાવે કે 1 1 હોવા જોઈએ, 2 2 હોવા જોઈએ, 3 3, 4 4, 5 5, એ દરેક ઘટક કેવા હોવા જોઈએ, કેપિટલ આરમાં હોવા જોઈએ. તો દેખાય છે, યસ 1 1, 2 2, 3 3, 4 4 અને 5 5. આમ 1 1, 2 2, 3 3, 4 4 અને 5 5 બિલોંગ્સ ટુ કેવા છે, કેપિટલ આર. એટલે કે પ્રત્યેક સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ, માટે એ એ બિલોંગ્સ ટુ કેવા મળે છે, કેપિટલ આર મળે છે. માટે આપેલ સંબંધ કેવો છે, સ્વવાચક સંબંધ છે. હવે વાત કરીએ સંમિત, સંમિતનો કોન્સેપ્ટ આપણે કયો હતો, એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર હોય તો કે વાય એક્સ બિલોંગ્સ ટુ પણ કેવા હોય છે, કેપિટલ આર હોવા જોઈએ. એટલે કે સંમિત માટે એક અહીંયા જોઈ લો, ક્રમિક જોડ લઈ લીધે છે, 1 3 બિલોંગ્સ ટુ કેપિટલ આર, તો 3 1 બિલોંગ્સ ટુ પણ કેપિટલ આર હોવી જોઈએ. ચલો 1 3 બિલોંગ્સ ટુ કેપિટલ આર, તો 3 1 પણ કેપિટલ આરની અંદર છે. બીજો કોઈ ઘટક લઈ લો, ધારો કે 1 5 બિલોંગ્સ ટુ કેપિટલ આર છે, તો 5 1 બિલોંગ્સ ટુ કેપિટલ આર છે. ધારો કે 2 4 લઈ લો, 2 4 બિલોંગ્સ ટુ કેપિટલ આર, તો 4 2, યસ 4 2 બિલોંગ્સ ટુ પણ કેપિટલ આર છે. માટે તમે શું કહી શકો, કે એટલે કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ કેપિટલ એ, માટે એ બી બિલોંગ્સ ટુ આર, તો જ કે બી એ બિલોંગ્સ ટુ પણ આર આપણને મળે છે. માટે શું કહેવાય, આપેલ સંબંધ સંમિત સંબંધ છે. પક્કા ડન. હવે પરંપરિત માટેની વાત કરીએ, આપણે કોન્સેપ્ટ કયો જાણીએ છીએ, કે એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવા જોઈએ, સાથે સાથે વાય ઝેડ બિલોંગ્સ ટુ પણ કેપિટલ આર હોવા જોઈએ. માટે કે એક્સ અને ઝેડ બિલોંગ્સ ટુ પણ આર મળે તો શું કહેવાય, પરંપરિત કહેવાય. તો અહીંયા એક જોડ લઈ લીધે છે, 1 3 બિલોંગ્સ ટુ કેપિટલ આર છે. પછી 3 5 બિલોંગ્સ ટુ કેપિટલ આર, તો માટે 1 અને 5 બિલોંગ્સ ટુ પણ કેવા છે, કેપિટલ આર મળે છે, યસ મળે છે. તો માટે શું કહી શકાય, કે પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ કેપિટલ આર, માટે એ બી બિલોંગ્સ ટુ આર, બી સી બિલોંગ્સ ટુ આર, તો જ કે એ સી બિલોંગ્સ ટુ પણ કેવા છે, આર ધરાવે છે. તો કયો સંબંધ કહેવાય, પરંપરિત સંબંધ કહેવાય. દરેક ઘટક માટે એ શું થાય છે, પાલન થાય છે. આ જે રીતે ઘટક વિચાર્યા, એ જ રીતે બીજા પણ તમે વિચારી શકો છો. આથી શું કહી શકાય, આથી કે સ્વવાચક સંમિત અને પરંપરિત હોવાથી આપેલ સંબંધ કેવો છે, સામ્ય સંબંધ છે. પહેલા પ્રશ્નનો જવાબ આપણો પૂરો. હવે આપણને બીજો પ્રશ્ન શું પૂછ્યો છે, કે 1 3 5 છે, એકબીજા સાથે સંબંધ દર્શાવે છે દરેક ઘટકો. તો ઓબ્ઝર્વેશન કરો, 1 3 5 માટે આપણે જે ક્રમિક જોડ અહીંયા આપેલી છે એના માટે ઓબ્ઝર્વેશન કરો, 1 ની સાથે 1 છે, 1 ની સાથે 3 છે, 1 ની સાથે 5 છે. એ જ રીતે 3 ની સાથે 1, 3 ની સાથે 5, 3 ની સાથે 3 એવા ઘટક છે. એ જ રીતે 5 1, 5 3 અને 5 5, આ બધા જ ઘટકો અહીંયા મેં દર્શાવી દીધા. બિલોંગ્સ ટુ કેવા છે, કેપિટલ આર છે કે નહીં, યસ છે. કયા ઘટકો છે જોઈ શકો છો, 1 ની 1 સાથે, 1 નો 3 સાથે,
थ्री नो वन साथ, फाइव नो वन साथ, वन नो फाइव साथ वगैरह कटवो। टूंकमां वन थ्री फाइव छे एनी अंदर अंदर जोड़ बने छे। माटे शुं कहेवाय? के तो बिलोंग्स टू आर छे, माटे शुं कही शको? के संबंध आर दर्शावे छे। तो बीजो प्रश्न पण आपणे पूरो। हवे त्रीजा अने चौथा प्रश्न जवाब आपी दीए। हवे आपणो त्रीजो प्रश्न जो लो, टू फोर ना बधा ज घटको एकबीजा साथे संबंध धरावे छे। આગળ વન થ્રી ફાઇવ માટે વાત કરી, એ જ અહીંયા વાત કરવાની છે। તો જો ટુ ફોર છે, કેપિટલ આર માટે આપણે ઘટકો શોધ્યા, તફાવત લેતા યુગ્મ સંખ્યા મળી। યસ, ટુનો ટુ સાથે તફાવત, ટુનો ફોર સાથે, ફોરનો ટુ સાથે અને ફોરનો ફોર સાથે, બિલોંગ્સ ટુ કેવા છે? કેપિટલ આર છે। યસ છે, તો જે એકબીજા સાથે શું દર્શાવે છે? સંબંધ આર ધરાવે છે, જે માગે સાબિતી છે। યસ, હવે છેલ્લો પ્રશ્ન આપણને શું પૂછ્યું છે? વન થ્રી ફાઇવના એક પણ ઘટક ટુ ફોર સાથે સંબંધ દર્શાવતા નથી, તો અહીંયા શું થાય છે પ્રોબ્લેમ? જુઓ, વન થ્રી ફાઇવ છે એનો ટુ ફોર સાથે તફાવત લેતા કેવો મળે છે? અયુગ્મ સંખ્યા મળે છે। અહીંયા કોઈ પણ ઘટક લઈ લો, વનનો ટુ સાથે તફાવત લો તો માનાંક કરશો તો પ્લસ વન મળશે, વનનો ફોર સાથે તફાવત લો માનાંક કરશો તો પ્લસ થ્રી મળશે, એનો અર્થ કે અયુગ્મ સંખ્યા મળે છે। આપણે શરત કહી છે આર માટે યુગ્મ સંખ્યા હોવી જોઈએ। તો આથી શું કહી શકાય કે વન થ્રી ફાઇવ છે એનો કે ટુ ફોર સાથે તફાવત લેતા અયુગ્મ સંખ્યા મળે છે, માટે કે આરની શરતનું શું થતું નથી? પાલન થતું નથી, માટે સંબંધ આર ધરાવતો નથી। પાકા પાકા? તો અહીં એક્ઝામ્પલ નંબર આઠ કેવો થાય છે? કમ્પ્લીટ થાય છે। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર નવ। સાબિત કરો કે ગણ, કેપિટલ એ માટે વાત કરી છે, એક્સ બિલોંગ્સ ટુ ઝેડ, જ્યાં ઝીરો લેસોર ઇક્વલ એક્સ લેસોર ઇક્વલ ટ્વેલ્થ છે, તો એના પર વ્યાખ્યાયિત સંબંધ આર કેવો છે? સામ્ય સંબંધ છે। પછી બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે પ્રત્યેક વિકલ્પમાં વન સાથે સંબંધ આર ધરાવતા ઘટકોનો ગણ લખો। આપણને આર તરીકે એક્ઝામ્પલ નંબર વન આપી દીધો છે, સંબંધ આર બરાબર એ બીની એવી ક્રમિકતી જોડ જે એ માઇનસ બી નો માનાંક એ ચારનો ગુણિત છે એ શરતનું પાલન કરતું હોય। બે પ્રશ્નો આપે છે, બીજો પ્રશ્ન તમારે ઘરેથી। પહેલાં વાત કરીએ ગણ, ગણ કેપિટલ એ દર્શાવી દીધો, ઝીરોથી બાર ઘટકો આપેલા છે, પછી સંબંધ આર દર્શાવી દીધો। ફરીવાર આપણને કન્ડિશન ખબર પડે એટલા માટે કન્ડિશન કઈ છે કે એ અને બીનો તફાવત એ કેવો છે? ચારનો ગુણિત છે। પાકા? ચલો વાત કરીએ આપણે સ્વાચક માટેની। સ્વાચકનો કોન્સેપ્ટ આપણને ખબર છે, એક્સ એક્સ બિલોંગ્સ ટુ કેવા હોવા જોઈએ આર, તો અહીંયા આપણે કયા ઘટક લેવાના છે? એ એ માટે, તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે, એટલે કે ઝીરો વન ટુ થ્રી અપ ટુ કેટલા ટ્વેલ્થ, આ તેર ઘટકમાંથી કોઈ પણ ઘટક લો એના માટે એ એ બિલોંગ્સ ટુ આર ધારો કે લઈએ, એટલે કે વન વન લઈ લો, ટુ ટુ લઈ લો, અગિયાર અગિયાર લઈ લો કે બાર બાર લઈ લો, એ બધાના માટે બિલોંગ્સ ટુ આર લઈએ, તો એમનો તફાવત કેટલો થાય? તો એ માઇનસ સી, ચલો આપણી શરત શું છે? એ માઇનસ બી, એટલે કે એ એ, તો એ માઇનસ એ બરાબર કેટલું મળશે? ઝીરો। ઝીરો હંમેશા ચારનો ગુણિત કહેવાય કે ન કહેવાય? કહેવાય, યસ, તો ચારનો ગુણિત છે માટે કેવો છે? સ્વવાચક સંબંધ દર્શાવે છે। તમે વન વન લેશો તો વન માઇનસ વન ઝીરો, ટુ લેશો તો ટુ માઇનસ ટુ ઝીરો, થ્રી માટે લેશો થ્રી થ્રી બિલોંગ્સ ટુ આર માટે લો તો થ્રી માઇનસ થ્રી ઝીરો, બાર લો તો બાર બાર બિલોંગ્સ ટુ આર તો બાર માઇનસ બાર પણ કેવા થાય? ઝીરો થાય। પાકા? તો દરેક ઘટક માટે આ શરતનું શું થાય છે? પાલન થાય છે, માટે આપેલ સંબંધ સ્વવાચક છે। હવે બીજો ટોપિક સંમિત માટે, સંમિતનો કોન્સેપ્ટ આપણે જાણીએ, એક્સ વાય બિલોંગ્સ ટુ આર તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ। પાકા? ડન। તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે, દરેક ઝીરોથી બારના ઘટક માટેની વાત કરીએ, જ્યાં એ બી બિલોંગ્સ ટુ આર આપણે વિચારી લીધા, ધારો કે એ બીની જોડ છે કેપિટલ આરમાં આવેલી છે, તો એનો તફાવત લો, એ માઇનસ બી નો તફાવત એ કેવો છે? ચારનો ગુણિત છે। હવે એના માટે આપણે જે વિચાર લીધું એનો ઉલટો લઈ લો ઘટક, બી માઇનસ એનો માનક લઈ લો, પાકા? તો એ પણ શું મળશે? ચારનો ગુણિત જ મળશે। આથી આપણે શું કહી શકીએ કે બી એ બિલોંગ્સ ટુ શું થાય? આર થાય, એટલે કે એ બી બિલોંગ્સ ટુ આર અને બી બિલોંગ્સ ટુ આર આપણને મળે છે, તો કયો સંબંધ કહેવાય? સંમિત સંબંધ છે। એક્ઝામ્પલ તરીકે આપણે ચારનો ગુણિત દર્શાવ્યો છે, કોઈ ક્રમિક જોડ ધારી લઈએ આના માટે, વન અને ફાઇવનો તફાવત લો। યસ, વન ફાઇવ માટે વિચારો તો વન ફાઇવ બિલોંગ્સ ટુ કેવા? આર, તો વન અને ફાઇવનો તફાવત લો કેટલો મળે? માઇનસનો માનક પ્લસ ચાર થઈ જશે, તો ચારનો ગુણિત કહેવાય? યસ કહેવાય।
वन फाइव छे हवा एनो उल्टो कर दो, फाइव वन नो तो फाटलो, तो पण चार नो गुणित मळशे, यस। तो एनो अर्थ के वन फाइव बिलोंग्स टू आर, फाइव वन बिलोंग्स टू आर, आथी ए बी बिलोंग्स टू आर, बी ए बिलोंग्स टू आर मळे छे, माटे शुं कहेवाय, सममित छे। पक्का एवा बीजा घटकों माटे पण तमे विचारी शको, दरेक माटे आ सत्य थशे। हवे वात करीए परंपरितनो, ए ज कॉन्सेप्ट आपणे फरीवार। प्रत्येक ए बी सी बिलोंग्स टू कैपिटल ए माटे स्वीकार लीए, धारो कि ए बी बिलोंग्स टू आर, तो ए माइनस बी नो माना के चार नो गुणित छे। बी सी माटे विचारो, बी सी बिलोंग्स टू कैपिटल आर, तो बी माइनस सी नो माना के चार नो गुणित छे, तो माटे ए सी बिलोंग्स टू कैपिटल आर माटे पण ए माइनस सी ए चार नो गुणित हमेशा मळशे ज। माटे शुं कहेवाय, ए बी बिलोंग्स टू आर, बी सी बिलोंग्स टू आर, तो ज के ए सी बिलोंग्स टू आर ए चार नो गुणित छे, तो कयो संबंध कहेवाय, परंपरित छे। धारो कि वात करीए आपणे वन अने फाइव, वन फाइव बिलोंग्स टू आर, तो आपणे वात करी दीधी चार नो गुणित छे। हवे पांचनी साथे नौ नो तो फाटलो, तो पांच माइनस नौ चार नो गुणित छे, यस। तो तमे ऑब्जेक्शन कर सको, वन फाइव बिलोंग्स टू आर, फाइव नाइन बिलोंग्स टू आर, हवे वन अने नाइन नो तो फाटलो, वन माइनस नाइन माइनस एट नो माना प्लस एट, प्लस एट पण केवो कहेवाय, चार नो गुणित छे, यस छे। तो ए बी बिलोंग्स टू आर, बी सी बिलोंग्स टू आर अने ए सी बिलोंग्स टू आर जो संबंध दर्शावे छे, यस दर्शावे छे, तो कयो कहेવાય, પરંપરિત સંબંધ કહેવાય। પક્કા ચલો, તો આના પરથી આપણે શું કહી શકીએ કે આથી સ્વાચક સંમિત અને પરંપરિત સમ્ય છે, તો માટે શું કહી શકાય, સામ્ય સંબંધ કહી શકાય। પક્કા પક્કા। હવે બીજો પ્રશ્ન શું હતો કે વનની સાથે જે સંબંધ દર્શાવે છે કેપિટલ આ, એ ઘટકોનો ગણ દર્શાવો। તો આપણે ખબર જ છે વનની સાથે કોનો તફાવત લઉં, તો ચારનો ગુણિત થાય, તો વન નો વન સાથેનો, યસ, વન નો ફાઇવ સાથેનો, યસ, અને વન નો નાઇન સાથેનો, યસ। બહારથી તો મોટા ઘટક લેવાના છે નહીં, તો માટે વનની સાથે વન ફાઇવ અને નાઇનનો તફાવત લેતા ચારનો ગુણિત થાય, યસ થાય છે। આથી એના સાથે સંબંધ દર્શાવતા ઘટકોનો ગણ કયો થાય, ગણમાં વન થ્રી ફાઇવ થાય। પક્કા પક્કા। તો અહીં એક્ઝામ્પલ નંબર નવ કેવો થાય છે, પૂર્ણ થાય છે। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર અગિયારમો, સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓનો ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર પી ક્યુની એવી ક્રમિક જોડ જ્યાં ઉગમ બિંદુનું પીથી અંતર અને ઉગમ બિંદુથી ક્યુનું અંતર કેવું છે, સમાન છે, એવી શરત આપેલી છે ગુજરાતીમાં લખીને। આપણે અહીંયા ગાંતિક સ્વરૂપ દર્શાવી દીધું, ઓપી બરાબર ધારો કે ઉક્યુ છે, આ શરતનું પાલન કરતી હોય એવું પી ક્યુની જોડ લેવાની। હવે આ સંબંધ આર છે એ કેવું કીધું છે, તો કે આર એ સામ્ય સંબંધ છે એવું સાબિત કરો, સામ્ય સંબંધ સાબિત કરવાનું છે। પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી માટે, પી બિંદુ છે ઉગમ બિંદુ ન હોય એના માટે વાત કરી છે, એના માટે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુનો ગણ એ પીમાંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે, એટલે કે પી બિંદુ છે એ જીરો જીરો ના હોય, તો કે જે વર્તુળ આપણને મળે છે એ પીમાંથી પસાર થતું હશે અને એ વર્તુળ કેવું હશે, ઉગમ બિંદુ કેન્દ્ર ધરાવતું હશે, આવું સાબિત કરો। ચલો આપણો કોન્સેપ્ટ કયો છે, તો પહેલો કેપિટલ એ ગણ લખી દો, સમતલમાં આવેલા બિંદુઓનો ગણ। સ્વાચક માટેનો કોન્સેપ્ટ કયો છે, તો એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર, તો અહીંયા બિંદુ કયો આપે છે, પી ક્યુ, તો પહેલાં પીની વાત કરીએ, તો કે પ્રત્યેક પી બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ એક્સની જગ્યાએ શું લખવાના, પી અને પીની ક્રમિકથી જોડ કોની અંદર આવેલી છે, ધારો કે બિલોંગ્સ ટુ આર છે, તો આપણે કોન્સેપ્ટ કયો છે, ચલો અહીંયા શરત મુજબ ઓપી બરાબર ઓક્યુ, એનો અર્થ કે પી એન્ડ પી, તો શું થાય, ઓપી બરાબર શું થાય, ઓપી થાય, તો કે ઓપી બરાબર ઓપી સત્ય છે, યસ સત્ય છે, તો કેવો સંબંધ કહેવાય, સ્વાચક સંબંધ છે, તો માટે પી એન્ડ પીની જોડ બિલોંગ્સ ટુ કેવી છે, આર છે, તો આથી સ્વાચક સંબંધ છે, કોન્સેપ્ટ ખાસ ધ્યાનમાં રાખજો। શરત કઈ, ઓપી બરાબર ઓક્યુ માટે। સંમિતની વાત કરીએ, સંમિતનો કોન્સેપ્ટ કયો, એક્સ વાય બિલોંગ્સ ટુ આર, તો વાય એક્સ બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ, તો હવે પીક્યુ માટે વિચારીએ, તો કે પ્રત્યેક પીક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે, પીક્યુ બિલોંગ્સ ટુ આર, તો કે ઉગમ બિંદુથી અંતર, ઓથી પીનું અંતર અને ઓથી ક્યુનું અંતર કેવું છે, સમાન, ઓક્યુ આ સાઈડ મૂકી દો, ઓપી આ સાઈડ મૂકી દો, માટે ઓક્યુ બરાબર ઓપી કહી શકાય, કહી શકાય। ચલો પીક્યુ બિલોંગ્સ ટુ આર હોય તો ઓપી અને ઓક્યુ લખ્યા, તો ઓક્યુ બરાબર ઓપી, તો શું લખી શકું, ક્યુપી બિલોંગ્સ ટુ આર લખી શકું, યસ લખી શકાય। પાકા ચલો, અત્યારે તો અહીંયા શું બોલી શકીએ આપણે, પીક્યુ બિલોંગ્સ ટુ આર છે, તો કે ક્યુપી બિલોંગ્સ ટુ પણ કેવા મળે છે, આર મળે છે,
તો આપેલ સંબંધ કયો છે? સંમિત છે. પાકા? ડન. હવે વાત કરીએ પરંપરિતની. ત્રણ બિંદુ માટે વાત કરીએ. પી ક્યુ એસ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે કન્ડિશન આપણી એની જ ઉગમ બિંદુથી અંતર. તો પી ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ આર માટે ઓથી પીનું અંતર અને ઓથી ક્યુનું અંતર કેવું છે? સમાન છે. ક્યુ એસ બિલોંગ્સ ટુ આર માટે ઓથી ક્યુનું અંતર અને ઓથી એસનું અંતર કેવું છે? સમાન છે. તો કે ઓપી બરાબર ઓક્યુ, ઓક્યુ બરાબર ઓ એસ, ત્રણે અંતર કેવા છે? સમાન. તો માટે પી અને એસ માટે આપણે શું કહી શકીએ? તો આથી પી એસ બિલોંગ્સ ટુ આર થાય. પાકા? એટલે કે અહીંયા તમે લખી શકો ભાઈ, શું કહી શકો? ઓપી બરાબર શું કહેવાય? ઓ એસ કહેવાય. પાકા? તો માટે પી એસ બિલોંગ્સ ટુ કેવા કહેવાય? આર કહેવાય. આથી પી ક્યુ બિલોંગ્સ ટુ આર, ક્યુ એસ બિલોંગ્સ ટુ આર, તો માટે પી એસ બિલોંગ્સ ટુ પણ કેવા કહેવાય? આર કહેવાય. તો કે આપેલ સંબંધ કેવો છે? પરંપરિત છે. માટે કે આપેલ સંબંધ સ્વાચક સંમિત અને પરંપરિત હોવાથી કેવો સંબંધ કહેવાય? તો કે સામ્ય સંબંધ કહેવાય. પાકા? જે માગે સાબિતી છે. હવે બીજો પ્રશ્ન આપણને શું કીધો હતો? કે પી પોતે જીરો જીરો ના હોય, એના માટે વાત કરીશું. તો આપણે પી અને ક્યુ બિંદુ ધારી લઈએ. ધારો કે પી બિંદુ એક્સ વન વાય વન છે અને ક્યુ બિંદુ કયું છે? એક્સ ટુ વાય ટુ છે. કન્ડિશન કઈ આપી છે આપણને? ઓપી બરાબર ઓક્યુ. ઓપી બરાબર ઓક્યુ, પી બિંદુ ક્યાં આપે છે? વર્તુળ ઉપર આપેલું છે, ખાસ ધ્યાન રાખજો. ધારો કે પી બિંદુ અહીં આપેલું છે, તો ઓ થી પી નું અંતર આ તો પોતે શું થશે? ત્રિજ્યા. પાકા? ચલો, તો ઓ થી પી નું અંતર, ઓ થી ક્યુ નું અંતર કેવું છે? સમાન. ધારો કે ક્યુ બિંદુ અહીંયા કોઈ આપેલું છે, તો આ પણ ત્રિજ્યા કેટલી કહેવાય? આર કહેવાય. તો કે ઉગમ બિંદુથી પી નું અંતર, ઉગમ બિંદુથી ક્યુ નું અંતર બંને સમાન છે, બરાબર શું લઈ શકો? તો ત્રિજ્યા આર. તો ચલો, ઓપી બરાબર ઓક્યુ બરાબર ત્રિજ્યા આર લઈ લીધી. બંને બાજુ વર્ગ લેતા એટલે કે ઓપીનો સ્ક્વેર, ઓકેનો સ્ક્વેર બરાબર આરનો સ્ક્વેર કહી શકાય. પાકા? હવે ઓ થી પી નું અંતર સૂત્ર આપણે જાણીએ છીએ. યસ, એક્સ વન માઇનસ ઝીરોનો સ્ક્વેર, વાય વન માઇનસ ઝીરોનો સ્ક્વેર. તો એક્સ વનનો સ્ક્વેર પ્લસ વાય વનનો સ્ક્વેર. ક્યુ માટે વિચારો, એક્સ ટુ માઇનસ ઝીરોનો સ્ક્વેર, વાય ટુ માઇનસ ઝીરોનો સ્ક્વેર. તો એક્સ ટુ સ્ક્વેર પ્લસ વાય ટુનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર છે. યસ, આ તો શું દર્શાવે છે? તો ઉગમ બિંદુ ઓ પોતે શું છે? ઝીરો ઝીરો. તો અહીંયા શું કહી શકાય? કે ભાઈ આ જે વર્તુળ આપણને મળ્યું, સમીકરણ મળે છે, એ કેવું છે? વર્તુળ છે જેનું કેન્દ્ર કયું છે? ઝીરો ઝીરો છે. પક્કા? પક્કા. અને ત્રીજા કેવી છે? સ્મોલ આર. તો અહીં એક્ઝામ્પલ નંબર 11 છે, કેવું થાય છે? પૂર્ણ થાય છે. પક્કા? ડન. હવે મળીશું નેક્સ્ટ ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો મેસાણા. ચલો તારે આવજો.